નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યાસંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાલલાની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પૂર્ણ કાળની સિરીઝ છે એ શરૂ કરેલી છે. પૂર્ણ વર્તમાન કાળ આપણે પૂર્ણ કર્યો છે. ત્યારબાદ આપણે આજે જોવાનું છે પૂર્ણ ભૂતકાળ, ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળમાં એવી વ્યાખ્યા હતી કે કોઈ ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર હજુ સુધી શરૂ છે. પૂર્ણ ભૂતકાળમાં કેવું હશે? ક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ અને અસર પણ પૂરી થઈ ગઈ. ખાસ ધ્યાન આપજો, ક્રિયા તો પૂર્ણ થઈ જ ગઈ છે પરંતુ તેની અસર પણ પૂર્ણ થઈ ગઈ છે એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. બરાબર? દાખલા તરીકે, મેં તમને આમંત્રણ આપી દીધું હતું, આમંત્રણ આપી દીધું હતું, એ વાત પૂરી થઈ ગઈ, તેની ક્રિયાએ પૂરી થઈ ગઈ, અસર પણ પૂરી થઈ ગઈ, એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય. અને બીજો અને બહુ અગત્યનો ઉપયોગ છે કે ભૂતકાળમાં બનેલી કોઈ બે ક્રિયાઓ એમાં જે પહેલા ક્રમમાં ક્રિયા થાય એ પૂર્ણ ભૂતકાળમાં અને ત્યાર પછીના ક્રમમાં જે ક્રિયા થાય એ સાદા ભૂતકાળમાં. ખાસ ધ્યાન આપજો, પ્રથમ ક્રમમાં જે ક્રિયા થાય પૂર્ણ ભૂતકાળમાં, ત્યાર પછીના ક્રમમાં જે ક્રિયા થાય ને એ સાદા ભૂતકાળમાં. એમ ન સમજે તો એક ઉદાહરણ જુઓ. અમે શાળાએ પહોંચ્યા ત્યાં પ્રાર્થના શરૂ થઈ ચૂકી હતી. બે ક્રિયાઓ છે, એક ક્રિયા છે અમે શાળાએ પહોંચ્યા, બીજી ક્રિયા છે પ્રાર્થના શરૂ થઈ ચૂકી હતી. તો આ બે ક્રિયાઓમાં પહેલાં કઈ ક્રિયા થઈ? પ્રાર્થના શરૂ થઈ ચૂકી, કેમ કે પ્રાર્થના શરૂ થઈ ને ત્યાર પછી તમે આવ્યા. તો પ્રાર્થના શરૂ થઈ ચૂકી હતી, ધ પ્રેયર હેડ સ્ટાર્ટેડ, એ પૂર્ણ ભૂતકાળમાં, અને અમે શાળાએ પહોંચ્યા, વી રીચ્ડ સ્કૂલ, એ સાદા ભૂતકાળમાં. સમજ પડી હવે? હું ઘરે પહોંચ્યો ત્યાં વરસાદ બંધ થઈ ગયો હતો. એ ભાઈ ઘરે પહોંચ્યા ને એ પહેલાં વરસાદ બંધ થઈ ગયો હતો. તો વરસાદ બંધ થઈ ગયો હતો એ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં, અને ભાઈ ઘરે પહોંચ્યો એ ક્રિયા સાદા ભૂતકાળમાં લખાય. હવે સમજ પડી છે? બરાબર. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અથવા પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એને ઉપયોગ વિશે. કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે અને એની અસર પણ પૂર્ણ થઈ ગઈ છે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્ણ થઈ ગઈ હતી, સોરી, અને તેની અસર પણ પૂર્ણ થઈ ગઈ હતી તેવું વ્યક્ત કરવા પૂર્ણ ભૂતકાળ વપરાય છે. તો પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ આ બે વિશે તમને ડિફરન્સ ખબર પડી ગઈ છે. પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું વિદ્યાર્થી મિત્રો? કે કોઈ ક્રિયા ભૂતકાળના સમયમાં પૂરી તો થઈ ગઈ છે પણ એની અસર હજી સુધી વર્તમાનમાં શરૂ થઈ. આમાં શું છે? ક્રિયાએ પૂરી અને ક્રિયાની અસર પણ પૂરી, બંને વસ્તુ પૂર્ણ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. ત્યારબાદ અગત્યનો ઉપયોગ છે એ છે, ભૂતકાળમાં બનેલી કોઈ બે ક્રિયાઓ એમાં પ્રથમ ક્રમે જે ક્રિયા થાય એ પૂર્ણ ભૂતકાળ, અને ત્યાર પછી બીજા ક્રમે થતી ક્રિયા દર્શાવવા સાદો ભૂતકાળ. આનું આપણે બહુ સરસ ઉદાહરણ હમણાં સમજો. હજી એક ઉદાહરણ સમજીએ કે મેં યુટ્યુબ શરૂ કર્યું એ પહેલાં સરે લેક્ચર સ્ટાર્ટ કરી દીધો હતો. જોજો વિદ્યાર્થી મિત્રો, સરે લેક્ચર સ્ટાર્ટ કરી દીધો હતો પછી તમે યુટ્યુબ શરૂ કર્યું. બરાબર? તો પહેલાં કઈ ક્રિયા થઈ? લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો,
પછી યુટ્યુબ છે એ તમે ખોલ્યું, બરાબર? તો આ દર્શાવવા માટે કયો કાળ વપરાય છે? પૂર્ણ ભૂતકાળ. અને સાદો, પહેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ, ત્યાર પછી સાદો ભૂતકાળ. હવે મોસ્ટ ઓફલી કાળની અંદર આપણે એને ઉપયોગ જોઈએ અને ત્યારબાદ હવે એને નિયમો છે એ જોઈશું આપણે. નિયમોમાં પણ સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો, કે પૂર્ણ વર્તમાન કાળમાં કર્તા સાથે હેવેજ આવતું હતું અને ક્રિયાપદનું ભૂતકૃદંત, આમાં કર્તા સાથે હેડ આવે અને ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. નિયમોની વાત કરીએ, આપણે વાત કરી હતી પૂર્ણ વર્તમાન કાળની. પૂર્ણ વર્તમાન કાળમાં કર્તા સાથે હેવેજ આવે અને ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. તો પૂર્ણ ભૂતકાળમાં કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, કર્તા સાથે હેડ આવે અને ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. પૂર્ણ ભૂતકાળમાં કર્તા સાથે હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે. કર્તા સાથે હેડ આવે અને ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે, બરાબર, પૂર્ણ ભૂતકાળની અંદર. હવે આપણે વાત કરીએ તેના પેસિવ વોઇસની. પેસિવ વોઇસમાં શું આવે? પૂર્ણ વર્તમાન કાળમાં વાત કરી હતી, પેસિવ વોઇસમાં ક્રિયાપદનું તો ભૂતકૃદંત આવે જ, આમાંય એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. એક્ટિવ વોઇસમાં કર્તા સાથે હેડ આવે, પેસિવ વોઇસમાં કર્મ સાથે હેડ આવશે, વધારાનો એક શબ્દ આવશે. મેં સમજાવ્યું તો તમને, સપેરા ક્યાં બજાતા હે? સપેરા બિન બજાતા હે. તો પેસિવ વોઇસમાં કર્મ પછી હેડ, વધારાનું શું આવશે વિદ્યાર્થી મિત્રો? બિન આવશે. પૂર્ણ ભૂતકાળના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે કર્મ સાથે હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે. અને બીજી વાત તમને કહી દઉં કે જે આ પોઝિશન આવશે ત્યારે વેન, બિફોર અને આફ્ટર નામના ત્રણ સમયદર્શક શબ્દો આવશે. ક્યાં વેન આવે, ક્યાં બિફોર આવે, આફ્ટર આવે, આપણે સમયદર્શક શબ્દોમાં જોઈશું. વેન અને બિફોર પછી હંમેશા સાદો ભૂતકાળ આવશે, આફ્ટર પછી હંમેશા પૂર્ણ ભૂતકાળ આવશે, બરાબર? તો બધાય કાળની અંદર આપણે ઉપયોગ, નિયમો, એના પછી વાક્યરચના જોતા હતા. આમાં પણ આપણે એના પછી શું જોઈશું? વાક્યરચના. સૌ પ્રથમ આપણે જોઈએ એક્ટિવ વોઇસની વાક્ય રચના. કર્તા પ્લસ હેડ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ ત્યારબાદ અન્ય શબ્દ. નકાર વાક્યની અંદર કર્તા હેડ નોટ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ અન્ય શબ્દ. પ્રશ્નાર્થની અંદર હેડ કર્તા ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ થઈ એની એક્ટિવ વોઇસની વાક્યરચના. હવે જોઈએ આપણે એનું પેસિવ વોઇસ.
પેસિવ વોઇસમાં આગળ શું આવી જશે? કર્મ પ્લસ હેડ, ત્યારબાદ વધારાનું બીન, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય, કરતા અને અન્ય શબ્દ. આપણે પેસિવ વોઇસની વાક્ય રચના જોતા જ આવીએ છીએ, એટલે હવે વાક્ય રચના તમારે બહુ ગોખવાની જરૂરિયાત નહીં રહેતી હોય, ઓલરેડી યાદ રહી જાય. બરાબર. નકારમાં કર્મ, હેડ, નોટ, એના પછી બીન, ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય, કરતા અને અન્ય શબ્દ. માત્ર હેડ અને બીનની વચ્ચે નોટ આવે. પ્રશ્નાર્થ વાક્યની અંદર હેડ પ્લસ કર્મ, બીન, ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય, કરતા, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થઈ એની એક્ટિવ અને પેસિવ બંનેની વાક્ય રચના. બંને વાક્ય રચનામાં ફરક માત્ર એટલો જ છે, બિન્ન. બિન્ન હોય તો એક્ટિવ અને પેસિવની આપણને ખબર પડે નહીં. અને બિનનું સ્થાન પણ હંમેશા ક્યાં હોય? એના મિત્ર એવા ક્રિયાપદના ભૂતકૃદંતની આગળ જ હોય. બરાબર. ઉપયોગ જોઈ લીધો, નિયમો જોયા, વાક્ય રચના જોઈ. હવે જોવાનું છે ટુ બીનું કોષ્ટક. પણ એ પહેલાં અમુક ઉદાહરણના વાક્યો જોઈ લે, એટલે તમને મગજમાં આ પૂર્ણકાળ છે થોડાક અઘરા છે, એટલે એનો થોડુંક આપણને ખ્યાલ પડી જાય. કેમ કે વાક્ય રચના આપણી આગળ છે અને આપણે જો ઉદાહરણ જોઈ લઈએ તો મગજમાં બેસી જાય. બરાબર. તો જોઈએ અમુક ઉદાહરણ. મેં તમને આમંત્રણ આપ્યું હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આમંત્રણ આપ્યું હતું એક વાક્ય. બીજું, મહેમાનો પહોંચી ગયા હતા. ત્યારબાદ તમે આવ્યા ત્યારે અમે ક્યારનું જમી લીધું હતું. તમે આવ્યા ત્યારે અમે ક્યારનું જમી લીધું હતું. એના પછીનું, અમે ક્લાસે પહોંચ્યા તે પહેલા, અમે ક્લાસે પહોંચ્યા તે પહેલા સરે લેક્ચર શરૂ કરી દીધો હતો. જોજો વિદ્યાર્થી મિત્રો, આ ચાર વાક્યો છે. મેં તમને આમંત્રણ આપ્યું હતું, મેં તમને આમંત્રણ આપી દીધું હતું, ક્રિયા પૂરી થઈ ગઈ, તમે આમંત્રણ સ્વીકારી લીધું હતું, એની અસર પણ પૂરી થઈ ગઈ હતી. આઈ હેડ ઇન્વાઇટેડ યુ. આઈ હેડ ઇન્વાઇટેડ યુ. મહેમાનો પહોંચી ગયા હતા. મહેમાનોને જે આવવાની પહોંચવાની ક્રિયા છે પૂરી થઈ ગઈ હતી, એની જે આગતા સ્વાગતા તમે પૂર્ણ કરી લીધી, એની અસર પણ પૂર્ણ થઈ ગઈ હતી. બરાબર. એટલે હાલમાં મહેમાનો ત્યાં નથી, મહેમાનો પહોંચી ગયા હતા, જતા રહ્યા, અસર પણ પૂરી થઈ ગઈ, ક્રિયાએ પૂરી થઈ ગઈ. મહેમાનો પહોંચી ગયા હતા. ગેસ્ટ હેડ રીચ. રીચ એટલે આવી પહોંચવું. તમે આવ્યા ત્યારે, ત્યારે એટલે જ્યારે, ત્યારે જ આપણે શબ્દ વપરાય ને, વેન. તમે આવ્યા ત્યારે અમે ક્યારનું જમી લીધું. બે ક્રિયા થઈ પહેલા. જોજો, એક ક્રિયા શું થઈ? તમે આવ્યા. બીજી ક્રિયા શું થઈ? અમે ક્યારનું જમી લીધું હતું.
તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ આપો, કઈ ક્રિયા પહેલા થઈ? અમે જમી લીધું, જમીને ઊભા થઈ ગયા, બધી પ્રોગ્રામ પૂરો, પછી તમે આવ્યા. તો પહેલાં કઈ ક્રિયા થઈ? જમવાની ક્રિયા થઈ, આ પહેલી ક્રિયા. તમે આવ્યા ઈ તો કે બીજી ક્રિયા. આ પહેલી ક્રિયા છે, ક્યાં કાળમાં લખાય? જોઉજી ઉપયોગની અંદર, નિયમની અંદર પહેલી ક્રિયા છે પૂર્ણ ભૂતકાળમાં, એના પછીની ક્રિયા છે સાદા ભૂતકાળમાં. પણ આમાં જ્યારે ત્યારે એટલે વેન, વેન પછી અમે સાદો ભૂતકાળ, વેન યુ કેમ આવ્યા એટલે કેમ, અથવા અરાઈવ, વેન યુ અરાઈવડ. વી હેડ ઓલરેડી, ક્યારનું એટલે ઓલરેડી ટેકન અવર મીલ, અમે ક્યારનું અમારું ભોજન લઈ લીધું હતું. હવે આમાં અમે ક્લાસે પહોંચ્યા તે પહેલાં, તે પહેલાં એટલે બિફોર, તે પહેલાં સરે લેક્ચર શરૂ કરી દીધો હતો. જોજો વિદ્યાર્થી મિત્રો, અમે ક્લાસે પહોંચ્યા એક ક્રિયા, સરે લેક્ચર શરૂ કરી દીધો હતો બીજી ક્રિયા. તમે કઈ ક્રિયા પહેલાં થઈ? સરે લેક્ચર શરૂ કરી દીધો પછી તમે આવ્યા ને, તો સરે લેક્ચર શરૂ કરી દીધો એ ક્રિયા પહેલી ક્રિયા, અને અમે ક્લાસે પહોંચ્યા એ બીજી ક્રિયા. તો પહેલી ક્રિયા છે પૂર્ણ ભૂતકાળ, બીજી ક્રિયા છે એ સાદો ભૂતકાળ. તો હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે બિફોર છે, બિફોર આમાં આપણે વેન લીધું હતું, આ યાદ રાખજો તમે કે વેન અને બિફોર આ બે પછી સાદો ભૂતકાળ, અને આફ્ટર નામનો શબ્દ છે સમયદર્શક શબ્દ, એના પછી આવશે પૂર્ણ ભૂતકાળ. તો હવે આપણે બિફોર છે ને વચ્ચે રાખવું, તો બિફોર પછી કયો કાળ આવે? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળ આ બંને વાક્ય છે, અને આ વાક્ય અને બિફોર બંનેને પાછળ સરે લેક્ચર શરૂ કરી દીધો હતો, એને આગળ પૂર્ણ ભૂતકાળ. તો સર હેડ સ્ટાર્ટેડ લેક્ચર, ત્યાર પછી બિફોર, બિફોર વી રીચ્ડ ક્લાસ. આમાં ખાસ તમારે એ ધ્યાન રાખવું પડે, જો તમે વાક્યને આડાવડા કરી જાઓ ને તો વાક્યનો અર્થ ફરી જાય. હવે આ બિફોરને તમે અહીંયા આગળ લઈ લીધું હોય તો શું થઈ જાય? વાક્ય આખું ફરી જાય. ભાઈ બિફોર સર હેડ સર સ્ટાર્ટેડ લેક્ચર, સાહેબે લેક્ચર શરૂ કર્યો એ પહેલાં અમે પહોંચી ગયા, તો ક્રિયાનો ક્રમ ફરી જાય. નહીં, જે પહેલા ક્રમમાં ક્રિયા થાય છે પૂર્ણ ભૂતકાળ, એના પછીના ક્રમમાં ક્રિયા થાય છે સાદો ભૂતકાળ. સમજાય છે હું તમને કહું છું? બહુ અઘરું છે આની અંદર, થોડુંક ધ્યાન રાખવાનું કે વેન અને બિફોર પછી હંમેશા. હવે આ બિફોરને માનો કે તમારે આગળ લેવું છે, આ બિફોરને આગળ લેવું છે, તો બિફોર પછી સાદો ભૂતકાળ આખે આખું જોડકું આગળ લઈ લેવાનું. બિફોર વી રીચ્ડ ધ ક્લાસ અલ્પિરામ કરીને સર હેડ સ્ટાર્ટેડ ધ લેક્ચર. સમજાય છે? હા, તો આ હતો પૂર્ણ ભૂતકાળના અમુક ઉદાહરણો. બરાબર, હવે આપણે એનું ટુબીનું કોષ્ટક બનાવીએ. ટુબીના કોષ્ટકની અંદર સિંગ્યુલર અને પ્લુરલ, હવે તમને બધાને ખ્યાલ છે એટલે બહુ ડીપમાં નહીં જઈએ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પેલા એક્ટિવ વોઇસનું વાક્ય બનાવીશું. આઈ, પછી આવશે હેડ, રિટર્ન અ લેટર એટલે કે મેં એક પત્ર લખી લીધેલ હતો.
જોજો વિદ્યાર્થી મિત્રો, મેં પત્ર લખી લીધેલ હતો. એ રીતે વી હેડ રિટન અ લેટર. અહીંયા યુ હેડ રિટન અ લેટર. બહુવચનમાં પણ યુ હેડ રિટન અ લેટર. ત્યારબાદ ત્રીજા પુરુષ એકવચનમાં હી હેડ રિટન અ લેટર. શીનું પણ એ રીતે જ બનશે. અને ઇટ હેડ ડ્રંક મિલ્ક. બહુવચનમાં દે હેડ રિટન અ લેટર. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ જોઈ લીધા છે એટલે ટુબીના કોષ્ટકમાં થોડી ઘણી આપણે સ્પીડ કરી છે. હવે આને આપણે પેસિવ વોઇસમાં બનાવશું. પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જશે. મેં એક પત્ર લખી લીધેલ હતો. મેં શું લખી લીધેલ હતું? એક પત્ર લખી લીધેલ હતો. તો એક પત્ર કર્મ છે, આગળ આવી જશે અ લેટર. ત્યારબાદ વધારાનું હેડ પછી બીન. ક્રિયાપદનું ભૂતકૃદન આપેલું છે. બાય આઈનું શું થઈ જાય? મી. અ લેટર હેડ બીન રિટન બાય મી. અહીંયા અ લેટર હેડ બીન રિટન બાય અસ. ત્યારબાદ અ લેટર હેડ બીન રિટન બાય યુ. સામે પણ સેમ આ રીતે જ રહેશે. અહીંયા અ લેટર હેડ બીન રિટન બાય હીનું થઈ જશે હિમ. અહીંયા અ લેટર હેડ બીન રિટન બાય શીનું થઈ જશે હર. મિલ્ક હેડ બીન ડ્રંક બાય ઇટ. અને છેલ્લે અહીંયા બહુવચનમાં અ લેટર હેડ બીન રિટર્ન બાય ધેયનું શું થઈ જાય? ધેમ. કાંઈ નવીન નથી, પૂર્ણ વર્તમાન કાળમાં હેવે જ હતા. અહીંયા હેડ આવે, પ્રોગ્રામ પૂરો. બહુ કંઈ અઘરા જેવું છે નહીં. હવેના સમયદર્શક શબ્દો, જેને કીવર્ડ્સ આપણે ગણીશું, આ બહુ મહત્ત્વના છે. પૂર્ણ ભૂતકાળમાંના સમયદર્શક શબ્દો છે ને, બહુ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. કીવર્ડ્સ, એની અંદર ભૂતકાળનું વાક્ય અને ઓલરેડી. ભૂતકાળનું વાક્ય આપેલું હોય એટલે કે સાદા ભૂતકાળનું, અને પછી ઓલરેડી, બરાબર. ત્યારબાદ વેન પ્લસ સાદો ભૂતકાળ, એના પછી મુખ્ય વાક્ય એટલે કે પૂર્ણ ભૂતકાળ. વેનની જગ્યાએ હવે વેન કદાચને વચ્ચે આવે ને તો પૂર્ણ ભૂતકાળ આગળ આવી જાય. પૂર્ણ ભૂતકાળ પછી વેન પછી સાદો ભૂતકાળ. પણ વેન અને સાદો ભૂતકાળ છે, પોતાનું સ્થાન ક્યારેય નહીં ફેરવે. વેન પછી સાદો ભૂતકાળ જ આવશે.
વેનને શરૂઆતમાં લ્યો વાક્યની કે વચ્ચે લ્યો, સાદો ભૂતકાળ વેન પછી જ આવશે. બિફોર, હવે બિફોર વેનના બદલામાં વાપરી શકાય, એટલે કે બિફોર પછી પણ સાદો ભૂતકાળ અને પછી પૂર્ણ ભૂતકાળ. આની જેમ જ પૂર્ણ ભૂતકાળ આગળ લ્યો તો બિફોર વચ્ચે આવી જાય ને પછી સાદો ભૂતકાળ આવી જાય. ત્યારબાદ આફ્ટર, આફ્ટર પછી આવશે હંમેશા પૂર્ણ ભૂતકાળ અને પછી સાદો ભૂતકાળ. આફ્ટરને વચ્ચે લેવું હોય તો પૂર્ણ ભૂતકાળ છે એની સાથે સાથે પાછળ જતો રહેશે. આ હતા એના કીવર્ડ્સ. આ સાથે પૂર્ણ ભૂતકાળ છે એનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે બે એક ઉદાહરણો જોઈ અને પછી એના જે વાક્યની પ્રેક્ટિસ છે એ આપણે આના પછીના પિરિયડમાં, પછીના લેક્ચરમાં કરીશું. બરાબર, ઉદાહરણ જોઈ અને પછી આપણે એના વાક્યોની પ્રેક્ટિસ કરીશું, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે. બરાબર, આજના લેક્ચરમાં માત્ર એટલું જ. થેન્ક યુ.